દિંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિંડોલીના રામે પાર્ક સોસાયટીમાં રહેતો સિદ્ધાંત અશોકભાઈ કુલકર્ણી ગતરોજ રાત્રિના 8 વાગ્યે દિંડોલી રિફંડ પ્લાઝા પાસેથી પગપાળા પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેના હાથમાં તેનો 14400 ની કિંમતનો મોબાઈલ ફોન હતો ત્યારે પાછળથી મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા ઇસમોએ તેના હાથમાંથી મોંઘાદાટ ફોનની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા વિદ્યાર્થીને તુરંત જ તેઓનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો હતો જો કે મોબાઈલ સ્નેચરો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા સિદ્ધાંતે આ અંગે દિંડોલી પોલીસ મથકે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત